नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारू जीपीएससी लर्निंग यूट्यूब चैनल। आज रोज चर्चा करवा जई रह्या छे आपणे आईसी मेजिक वीक 21 ना एमसीक्यू क्विज ने। सर्वप्रथम जे क्वेश्चन छे ए आ रह्यो, भारत में दर वर्षे आतंकवाद विरोधी दिन तरीके क्यों दिवस उजवाय छे? 21 संयुक्त राष्ट्र द्वारा आंतरराष्ट्रीय चा दिवस तरीके क्यों दिवस उजवाय छे? 21 તાજેતરમાં આરબીઆઈ દ્વારા ક્લીન નોટ પોલિસીના અનુસંધાનમાં રૂપિયા 2000 મૂલ્યની બેંક નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ ક્લીન નોટ પોલિસી સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરવાનો છે અને ઉપરોક્ત નિવેદન પરથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। પ્રથમ જે નિવેદન છે તેમાં શું કહેવામાં આવ્યું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોકોને સારી ગુણવત્તાની ચલણી નોટો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે ક્લીન નોટ પોલિસી લાવી હતી। આ બરાબર છે। પછી જે આપેલું છે તે શું છે? તો કે આ અગાઉ પોલિસી હેઠળ આરબીઆઈ 2005 પહેલા જારી કરાયેલી તમામ બેંક નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે। તો આ વિધાન યોગ્ય છે। ઓપ્શન જોઈશું તો ત્રીજો ઓપ્શન રાઈટ રહેશે, કે વિધાન 1 અને વિધાન 2 બંને સાચા છે। પછી વાત કરવા જઈ રહ્યા છે કે નીચેના નિવેદનો પર વિચાર કરવાનો છે અને ઉપરોક્ત આપેલ નિવેદનમાંથી કયું નિવેદન નોટબંધીના ફાયદામાં નથી આવતું તે જણાવવાનું છે। અહીંયા નથી આવતું એની વાત કરી છે। પ્રથમ છે કાળું નાનું અને ભ્રષ્ટાચાર પર અંકુશ, તો આ તો આવે છે। બીજું આવે છે આતંકવાદ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ ઘટાડે છે। ત્રીજું જો અર્થતંત્રમાં પ્રારંભિક વિક્ષેપ, તો જે આ વિધાન છે તો તેનો ફાયદા ના કહી શકાય, આ એક નુકસાન છે। તો નુકસાન છે બરાબર, એટલે આ ત્રીજો આપણો ઓપ્શન આવવો જોઈએ। તો ચોથું જોઈ લઈએ, સરકાર માટે કરની આવકમાં વધારો કરે છે, તો નોટબંધીના કારણે જે લોકો કારણ આના તરફ વરેલા હોય અને જો નોટબંધી થવાનો એમને ભય આવી જાય તો તે શું કરશે? તો વધુમાં વધુ આવકવેરો ભરવા માંડશે, જેનાથી શું કરશે તેઓ? તો કે પોતાના જે બ્લેક મની હોય છે તેને વ્હાઈટમાં જ રાખવાનો ઓલું કરશે। થોડો ઘણો ટેક્સ આપી દેવો સારો સરકારને, પણ બધા નાણાં જતા રહે એના કરતાં થોડા ઘણા ટેક્સ આપીને આપણે છુટકારો મેળવવો એ સારું રહે, તો આ પણ તેના ફાયદા છે। નુકસાન આપણા માટે આ જ રહ્યું છે અને એ પ્રમાણે અહીંયા આન્સર પણ આપેલો છે, ફક્ત 3 આગળ આપેલું છે। વર્ષ 2016માં કેન્દ્ર સરકારે નોટબંધી કરી, નીચેનામાંથી કયો ઉદ્દેશ નોટબંધી પાછળનો આર્થિક ઉદ્દેશ્ય છે? પ્રથમ વિધાન એવું કહે છે નકલી નોટોને ચલણમાંથી દૂર કરવી, તો આ એક આર્થિક ઉદ્દેશ્ય હતો તેનો। બીજું છે કે કાળા નાણા અથવા બ્લેક મનીને જપ્ત કરીને ખતમ કરવું, આ પણ એક હતું। ત્રીજું છે કે બેનામી રોકડનો સંગ્રહ અને વ્યવહારો રોકવા, તો આ પણ હતું। તો આન્સર આપણો આવશે કે 1, 2, 3। બરાબર, પછી વાત કરીએ આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 22 મે આવશે આન્સર, અને એને આઈએમપી કરજો। વર્ષ 2023 ની આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસની થીમ શું છે? તો કે ફ્રોમ એગ્રીમેન્ટ ટુ એક્શન, બિલ્ડ બેક બાયોડાયવર્સિટી। પછી વાત કરીશું નેક્સ્ટ છે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિધાનોની સંખ્યા અહીં આપેલી છે 4। પ્રથમ છે કે ભારતની સુપ્રીમ કોર્ટમાં હાલમાં 1 મુખ્ય ન્યાયાધીશ અને 33 અન્ય ન્યાયાધીશ મળીને કુલ 34 ન્યાયાધીશોની નિમણૂક કરી શકાય છે, બરાબર છે। ભારતીય સંસદને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની સંખ્યામાં વધારો કરવાની સત્તા પ્રાપ્ત છે, પરંતુ સંખ્યામાં ઘટાડો કરવાની સત્તા પ્રાપ્ત નથી, તો આ વિધાન યોગ્ય છે। આગળ છે કે ભારતીય બંધારણના અનુચ્છેદ 136માં સુપ્રીમ કોર્ટના મૂળ અધિકાર ક્ષેત્રની જોગવાઈ કરવામાં આવી છે, તો અહીંયા જે 136 છે ને એ નહીં આવે, એની જગ્યાએ જો 131 હશે ને અનુચ્છેદ, તો મૂળ અધિકાર ક્ષેત્રની વાત છે, એટલે આ અયોગ્ય રહેશે। ભારતીય બંધારણ અનુચ્છેદ 126માં એડહોક એટલે કે તદર્થ ન્યાયાધીશોની નિમણૂક અંગેની જોગવાઈ કરવામાં આવી છે, તો અહીંયા જે અનુચ્છેદ છે ને 127 હશે, 127 હોય તો આ વિધાન સાચું રહે, એટલે આ ખોટું જ રહેશે। તો જે આપણા આન્સરમાં જોઈએ અહીંયા તો આપણે વિધાનો કેટલા સંખ્યામાં મળ્યા, 2 જ વિધાનો સાચા મળ્યા, આપણો આન્સર આ આવશે। પછી વાત કરીશું ભારતીય બંધારણ અનુચ્છેદ 124 પેટા કલમ 6 અનુસાર
ભારતમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તથા મુખ્ય ન્યાયાધીશના હોદાનો શપથ કોણ અપાવે છે? તો સિમ્પલ આન્સર છે રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિ. આ વસ્તુ યાદ રાખજો, ખાલી રાષ્ટ્રપતિ આપેલું હોય અને આ ઓપ્શન આપેલો હોય, બરાબર, અહીંયા ઉપરાષ્ટ્રપતિ છે, બરાબર, એની જગ્યાએ ખાલી રાષ્ટ્રપતિ આપેલું હોય અને આ ઓપ્શન આપેલો હોય કે રાષ્ટ્રપતિ અથવા તેમના દ્વારા નિયુક્ત કોઈ વ્યક્તિ, તો ઓલવેઝ ગો ફોર ઇટ, આના માટે જવાનું, બરાબર. પછી આગળ વધીએ. આગળ છે કે વિશ્વ કાતબા દિવસ તરીકે કેવો દિવસ ઉજવાય છે? 23મે તાજેતરમાં જાપાનમાં કેટલામી G7 સમિટનું આયોજન કરવામાં આવ્યું? 49મે વર્ષ 2023માં જાપાનના કયા શહેરમાં G7 સમિટની 49મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે? હિરોશિમા. પછી વાત કરીએ, તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાપાનના કયા શહેરમાં મહાત્મા ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું? હિરોશિમા. તાતામાં ચર્ચામાં રહેલ G7 સંદર્ભે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તેની સ્થાપના 1975માં થઈ હતી. આ બરાબર છે. તેના વર્તમાન 7 સભ્ય દેશો છે: અમેરિકા, બ્રિટન, જાપાન, જર્મની, ફ્રાન્સ, ઇટલી, કેનેડા. બરાબર છે. વર્ષ 2014માં બ્રાઝિલને આ જૂથમાંથી હટાવી લેવામાં આવ્યું. ખોટું છે. રશિયા. તેનું વડું મથક અમેરિકાના વોશિંગ્ટન DC ખાતે આવ્યું છે. આ પણ ખોટું છે. કોઈ સ્થાયી વડું મથક તેનું છે નહીં, એટલે ફક્ત વિધાન 1 અને 2 જ સાચા રહેશે. પછી વાત કરીશું, ક્વાડમાં નીચેનામાંથી કયા દેશનો સમાવેશ થતો નથી? ચીનનો નથી થતો. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા અને USA. આગળ છે કે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને નીચેના પૈકી કયા 2 દેશોએ તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે? ફિજી અને પાપુઆ ન્યૂ ગિની. તાજેતરમાં 3જી ફિપી સમિટ ત્યાં યોજાઈ હતી. મોરેસ્બી, પાપુઆ ન્યૂ ગિની. ફિપી વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? 4 વિધાનો આપેલા છે. તેનું પૂરું નામ છે ફોરમ ફોર ઇન્ડિયા પેસેફિક આઈલેન્ડ, આઈલેન્ડ વસ્તુ યાદ રાખજો, કોઓપરેશન. આ બરાબર છે. પેસિફિક ટાપુ દેશો એટલે કે PIC સાથે ભારતનું જોડાણ ઇન્ડિયાની ઇન્ડિયા એક્ટ ઇસ્ટ પોલિસીનો એક ભાગ છે. એક્ટ ઇસ્ટ આવશે, બરાબર. ઇન્ડિયાની એક્ટ ઇસ્ટ પોલિસીનો એક ભાગ છે, ઇસ્ટ આવશે આપણું, રાઈટ. પછી વાત કરીએ કે તે ભારત અને 14 પેસિફિક ટાપુ દેશો વચ્ચે સહકાર માટે વિકસિત એક બહુરાષ્ટ્રીય સમૂહ છે. આ પણ બરાબર છે. તેની સ્થાપના નવેમ્બર 2014માં કરવામાં આવી હતી. આપણે સૌ જાણીએ છીએ કે 2014 પહેલાં એટલે કે મોદી ગવર્મેન્ટ પહેલાં આજે ઇસ્ટ માટેની જે આપણી પોલિસી હતી એ લુક ઇસ્ટની હતી. મોદી ગવર્મેન્ટ આવ્યા બાદ એક્ટ ઇસ્ટ થઈ ગઈ, બરાબર. ટ્રાન્સફોર્મેશન જોજો આટલું. એટલે 2014માં જ આ જે છે PIC દેશો સાથેના જે સરકાર છે આપણું, ફિપિક, ફોરમ ફોર ઇન્ડિયા પેસેફિક આઈલેન્ડ કોઓપરેશન, એની સ્થાપના કરવામાં આવી. તો આ પણ બરાબર છે, બરાબર. ઘણી બધી માહિતી મેળવી આપણે, અને 4000 વિધાનો જે સાચા નીકળ્યા. આપણો આન્સર આ આવશે. આગળનો ક્વેશ્ચન છે કે વિશ્વ થાઇરોઇડ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? 25મે યાદ રાખજો, 25મેના દિવસે યુનાઇટેડ નેશન દ્વારા ગુમ થયેલા બાળકો માટેના આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? એ પણ 25મે જ આવશે. તાજેતરમાં કયા 2 દેશે વ્લાદિવોસ્તોક પોર્ટ માટે કરાર કર્યા છે? તમારે મગજમાં વ્લાદિવોસ્તોક આવે, બરાબર, તો ચેન્નઈ વ્લાદિવોસ્તોક પોર્ટ વચ્ચેનો જે ટ્રાન્ઝિટ રૂટ આપણે અપનાવવાનો છે એ પણ યાદ આવવો જોઈએ. ભારત સરકાર અને રશિયા વચ્ચે તેના માટેના કરાર થયા છે. ભારત વ્લાદિવોસ્તોક પોર્ટમાં 1 બિલિયન USD નું રોકાણ કરવાનું છે. બરાબર, એ પણ ધ્યાનમાં રાખશે. પણ અહીંયા જે આપણો આન્સર આવશે કે હાલમાં જે કોયા 2 દેશો છે, તો રશિયા અને ચીન છે.
કાતરમાં કયા એક્સપ્રેસ વે 100 કલાકમાં 100 કિમીનું રોડનું નિર્માણ કરીને નોંધપાત્ર સિદ્ધિ નોંધાવી છે? ગાઝિયાબાદ અલીગઢ એક્સપ્રેસ વે. પછી વાત કરીશું તાતરમાં કેન્દ્ર સરકાર નવા કાયદા મંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અર્જુન રામ મેઘવાલ. કોનું સ્થાન લીધું છે? કિરણ રિજિજુનું સ્થાન લીધું છે. ઇટાલિયન ઓપન 2023માં મેન સિંગલ ટાઇટલ કોને જીત્યું છે? રશિયાના ડેનિલ મેડવેડેવ. ઇટાલિયન ઓપન 2023માં વિમેન્સ સિંગલ્સનું ટાઇટલ કોને જીત્યું છે? એલિના રેવિકના. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની બેઠક ભારતની G20 અધ્યક્ષતા હેઠળ યોજાઈ. આ બેઠક વિશે નીચેના વિધાન પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો. પ્રથમ છે કે બેઠકમાં 4.7 અબજની વસ્તી ધરાવતા G20 દેશો સંપત્તિના એકાગ્રતાથી જોખમ અને કુદરતી આફતો માટે વધુ સંવેદનશીલ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. આ વિધાન બરાબર છે. પછી વાત કરીએ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપે સરકારોને આપત્તિ જોખમ ધિરાણ એટલે શું? તો કે લોન. આ લોનના અસરકારક અને પસંદગીના માધ્યમો સાથે સામાજિક સુરક્ષા વ્યવસ્થા બનાવવા વિનંતી કરી. આ બરાબર છે. તેવું છે કે આ બેઠકમાં G20 સભ્યોએ નક્કી કર્યું કે પુણે પેરિસમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ફોર G20ની 2 નવી ઓફિસો બનાવવામાં આવશે. આવી કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આ ખોટું છે. આન્સર આવશે માત્ર ને માત્ર વિધાન 1 સાચું અને વિધાન 2 સાચું છે. નીચેનામાંથી કયા દેશોનો G20માં સમાવેશ થતો નથી? તો G20માં તમે યાદ રાખો ઈરાન જે છે એ બ્લેક લિસ્ટેડ કન્ટ્રી છે, એટલે એની ઇકોનોમી એટલી અપ હોવાની જ નથી કે જે Top 20 ઇકોનોમીમાં આવી શકે. ઈરાન નથી. ચીન છે, આર્જેન્ટિના છે, તુર્કી છે. G20 સંદર્ભે વિધાન અયોગ્ય છે. પ્રથમ વિધાન શું આપેલું છે કે G20માં ભારત સહિત 19 શક્તિશાળી દેશો. શક્તિશાળી કઈ રીતે? તો કે આર્થિક રીતે. ઇકોનોમીની રીતે બરાબર. અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. તો આ વિધાન બરાબર છે. G20 સમૂહની સ્થાપના 26 સપ્ટેમ્બર 1965 ના રોજ થઈ હતી. તો આ વિધાન અયોગ્ય છે. 99-98 કદાચ થઈ હતી. ચીન સિવાય ભારતનો એક પણ પાડોશી દેશ G20 સમૂહનો સભ્ય દેશ નથી. આ બરાબર છે. G20 સમૂહની પ્રથમ સમિટ વર્ષ 2009માં યુનાઇટેડ કિંગડમના લંડન ખાતે થઈ હતી. નહીં, 2008માં થઈ હતી. યુએસએ. વોશિંગ્ટન ડીસી ખાતે. ખોટું રહેશે. માટે આપણો આન્સર આવશે ફક્ત વિધાન કયા સાચા છે. અયોગ્ય બરાબર. અયોગ્ય ગોતવાનો છે આપણે. અયોગ્ય આમાં આવશે ફક્ત 2 ને 4. અયોગ્યની વાત કરી છે એટલે અહીંયા આવશે 2 ને 4, બાકી સાચા તો 1 ને 3 આવશે. આગળ છે કે G20 સંદર્ભે નીચેના નિવેદન પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. G20 કાયમી સ્ટાફ અથવા સચિવાલય વિના કાર્ય કરે છે. બરાબર છે. વર્તમાન અધ્યક્ષ અસ્થાયી રૂપે સચિવાલયની સ્થાપના કરતા હોય છે. તો આ પણ બરાબર છે. આન્સર શું આવશે? નિવેદન 1 અને 2 બંને સાચા છે. તાતામાં સ્વપ્નશ્રી રૈના બનાવી ચર્ચામાં હતા તે કોણ છે? તો કે અવકાશમાં જનાર પ્રથમ આરબ મહિલા છે. પછીનો સવાલ છે કે જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ તરીકે કયા દિવસ ભારતમાં કયો દિવસ ઉજવે છે? 27મી મે. પછી વાત કરીએ કે વર્ષ 2023નું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કોને જીત્યું છે? જ્યોર્જી ગોસ્પોડિનોવે. બલ્ગેરિયન લેખક શ્રી જ્યોર્જી ગોસ્પોડિનોવ અનુવાદક સુભિસી એન્જેરા રોડલે પાક સાથે કયા પુસ્તક માટે વર્ષ 2023નું ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ જીત્યું? ટાઈમ શેલ્ટર. તાતરમાં કરેલી એક જાહેરાત અનુસાર ભારતમાં આ વર્ષે હવામાનની આગાહી માટે કેટલા નવા સુપર કોમ્પ્યુટર લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે? 18. તાતરમાં ચર્ચામાં રહેલ એરાવત શું છે? ભારતનું AI સુપર કોમ્પ્યુટર છે.
સિડે પુણે ખાતે સ્થાપિત ભારતનું એઆઈ સુપર કોમ્પ્યુટર એરાવતે જર્મનીમાં ઇન્ટરનેશનલ સુપર કોમ્પ્યુટિંગ કોન્ફરન્સ 2023માં ટોપ 500 ગ્લોબલ સુપર કોમ્પ્યુટિંગ લિસ્ટની એક્સાઇટમી આવૃત્તિમાં વિશ્વમાં કેટલામું સ્થાન મેળવ્યું છે 75th 75મું. સો વિદ્યાર્થી મિત્રો, આ હતા આઈસી મેજિક વીક 21ના એમસીક્યુ ક્વિઝનો વિડીયો. વિડીયો પસંદ પડે તો મેક્સિમમ લોકોને શેર કરજો. ત્યાં સુધી કીપ લર્નિંગ અને ગોડ બ્લેસ યુ ઓલ.